गुड मॉर्निंग, કેમ છે બધાને? હવે આપણે છેલ્લે જે આપણે ટોપિક ચાલુ કર્યો હતો ઇનફ ટુ, તો આપણે રિમૂવ ઇનફ ટુ ચાલુ કર્યું હતું. તો તમને ખબર છે કે સિમિલર યુઝ ટુ અને રિમૂવ ટુ જેવું જ છે. જો એ આવડે તો આ ઓટોમેટિક આવડી જાય. એમાં આપણે સાદા વાક્યો અને ફોરવાળા વાક્યો એ આપણે જોયા હતા. હવે ઇનફ ટુ ની અંદર નિર્જીવ કર્તાવાળા વાક્યો આપણે શીખવાના છે, બરાબર છે? નિયમો તમને યાદ જ હશે કે એડજેક્ટિવ જે આપ્યું હોય એની પહેલા આપણે શું મૂકશું? સો, અને એના પછી શું મૂકશું? આપણે ધેટ. એટલે પહેલાં આપણે એડજેક્ટિવ ગોતી લેવાનું, એની આગળ સો મૂકશું અને ધેટ મૂકશું. ઇનફ ટુ આપ્યું હોય તો ઇનફ ટુ ને આપણે શું કરશું? ઇનફ ટુ ને આપણે દૂર કરશું, બરાબર છે? વિશેષણની પહેલા સો, વિશેષણ પછી ધેટ. ઇનફ ટુ જે આપ્યું છે એને આપણે દૂર કરશું. નિર્જીવ કરતા વાળા વાક્યો છે તો એમાં કરતા આપેલો હોતો નથી, એટલે આપણે વન અથવા વી મૂકી શકાય. અને ત્રીજો નિયમ, કેન મૂકવાનું અથવા કુડ મૂકવાનું. અને ચોથો નિયમ છેલ્લે, ઇટ જરૂર પડે તો, જરૂર પડે તો મૂકી શકાય, બરાબર છે? આવા સામાન્ય નિયમો હતા. ઇટનો નિયમ એવો હતો, મેં તમને કીધું હતું કે ભાઈ તમે વોટથી પ્રશ્ન પૂછવાનો, બરાબર છે? હકાર પ્રશ્ન પૂછવાનો વોટથી, અને જો જવાબ પહેલો શબ્દ આવતો હોય તો ઇટ મૂકવાનો, અને જો બહુવચન હોય ઇટના ઓબ્લિકમાં ધેમ પણ આવે, જો બહુવચન હોય તો આપણે ધેમ મૂકશું. તો ચાલો આપણે નિર્જીવ કરતાવાળા વાક્યોની શરૂઆત કરીએ, બરાબર છે? તો પહેલું વાક્ય છે, The poem is short. The poem is short. Enough to remember. તો અહીંયા પહેલા જોઈ લેવાનું કે ભાઈ અહીંયા સજીવ છે તો સાધુ હોય, વચમાં કે ફોર છે તો ફોર વાળું હોય. જો સજીવ નથી, ફોર વાળું નથી, તો એનો મતલબ કે આ જે વાક્ય જે આપ્યું છે એ નિર્જીવ કરતા વાળું થયું. તો પેલા શું કરશું? તો કે આ થયું વિશેષણ, બરાબર છે? આ ઇનફ ટુ જે આપણે આ રીતે લાઇનિંગ કરું છું એ નીકળી જશે. વિશેષણની પહેલા શું મૂકશું? વિશેષણ પછી ધેટ મૂકશું, એટલે શું જવાબ થશે? ધ પોયમ ઇઝ સો શોર્ટ ધેટ, બરાબર. પછી આપણે કરતા તરીકે વન અથવા વી મૂકવાનું, તો આપણે વન મૂકી દઈએ તોય હાલે અને વી મૂકશો તો પણ હાલે. વી વન, પછી એમિઝાર હોય તો કેન, અને વોઝવેર હોય તો કુડ, વર્તમાનકાળ હોય તો કેન મૂકવાનું, ભૂતકાળ હોય તો કુડ મૂકશું. એટલે અહીંયા ઇઝ છે એટલે વર્તમાનકાળ છે, એટલે કેન રિમેમ્બર. હવે છેલ્લે મેં તમને કીધું ઈટ અથવા ધેન મૂકશું, તો પહેલા જોઈ લો કે અહીંયા પોયમ એક વચન છે એટલે છેલ્લે ઈટ આવવાની શક્યતા છે, શક્યતા છે, બરાબર છે? મૂકી નથી દીધું. હવે રિમેમ્બર એટલે યાદ રાખું, શું યાદ રાખી શકશે? પોયમ. ચાલો જવાબ આવી ગયો પોયમ, તો આપણે મૂકશું ઈટ. જો અહીંયા પોયમ સ હોત બહુ વચન, તો અહીંયા ઈટ નું આવત, ત્યાં શું આવત? ધેન, બરાબર છે? આ રીતે આપણે વાક્ય કરવાનું છે. આગલા વાક્યો આવડતા એટલે ઓટોમેટિક આવડી જાય. ચાલો હજી એકાદ ઉદાહરણ આપણે જોઈએ. ધ ડિનર વોઝ રેડી ઇનફ ટુ સર. ચાલો પહેલા તો જોઈ લઈએ કે સજીવ છે, નથી, ફોરવાળું છે, નથી, તો પછી ડિનર લખ્યું તો નિર્જીવ કરતા વાળું વાક્ય થયું. તો ચાલો ઇનફ ટુ ની આગળ શું આપ્યું હે? રેડી, બરાબર છે? ધ ડિનર વોઝ સો રેડી ધેર. વન, અહીંયા વોઝ લખ્યું એટલે આપણે શું લખશું? ફૂડ.
સર્વ એટલે પીરસવું, શું પીરસી શકાશે? તો ડિનર, તો ડિનર માટે આપણે લખીએ ઈટ, બરાબર છે. તો ચાલો આપણે અહીંયા ઇનફ ટુ જે છે એના નિર્જીવ કર્તાવાળા વાક્યો આપણે પૂર્ણ કરીએ છીએ. તો હવે પછી યુઝ ઇનફ ટુ નો આપણે ઉપયોગ કરતા શીખીએ, બરાબર છે. તો ટોપિકનું નામ આપણે પહેલા તો આપણે ઇનફ ટુ જ છે, આ ઇનફ ટુ ની અંદર આપણે રિમૂવ ઇનફ ટુ શીખા. તો હવે આપણે યુઝ ઇનફ ટુ, બરાબર, યુઝ ઇનફ ટુ આપણે શીખીએ. તો ત્રણ પ્રકારના વાક્યો શીખ્યા હતા આપણે, પેલા સાદા વાક્યો હતા, પછી ફોર વાળા વાક્ય હતા, અને એક હતો નિર્જીવ, નિર્જીવ કરતા વાળા વાક્યો હતા. તો બધા વાક્યોના નિયમો શું હતા? એક વખત ત્રણે ત્રણ વાક્યોના નિયમો આપણે જોઈ લઈએ. તો સાદા વાક્યમાં એવું હતું કે અહીંયા રોહિત લખેલું હોય તો રોહિતનું આપણે અહીંયા હી કરતા. ફોર વાળા વાક્ય શું હોય તો કે ફોર વાળા વાક્યમાં કર્મનું કર્તામાં રૂપાંતર કરતા હતા, એટલે કે જો મી આપેલું હોય તો મીનું શું કરી નાખવાનું? આય, બરાબર છે. અહીંયા કંઈ આપેલું હોય નહીં, અને નિર્જીવ કરતા વાળામાં પણ અહીંયા કંઈ આપેલું હોય નહીં, એટલે આપણે અહીંયા કા વન મૂકવાનો કા વી મૂકવાનું. આ છેલ્લા બે જે આપણે શીખાય એમાં છેલ્લે જરૂર પડે તો ઈટ આવી શકે, પેલું જે વાક્ય હતું એમાં ઈટ આવે નહીં. આવા સિમ્પલ નિયમો એના હતા, બરાબર છે. તો હવે હું ત્રણેયના એક એક વાક્ય પહેલા આપણે જોઈ લઈએ, પછી ડિટેલમાં આપણે આનો અભ્યાસ કરીએ, એટલે આપણને ખ્યાલ આવી જાય કે કયા પ્રકારનું વાક્ય કરવું. પેલું, આઈ એમ સો ટોલ ધેટ આઈ કેન ટચ, આઈ કેન ટચ ધ સેલ, બરાબર છે. આથી પેલું વાક્ય. બીજું, ધ સમ was so easy that, so easy that we can solve it. ત્રીજું વાક્ય, the lesson was so easy that one can read within a minute. મેં ત્રણેય પ્રકારના એક એક વાક્યો આપણી સામે મૂક્યા. એક સાદું મૂક્યું છે, એક ફોર વાળું મૂક્યું છે, અને એક નિર્જીવ કરતા વાળું મૂક્યું છે. તો સૌ પ્રથમ આપણે સાદું છે એ કેમ ખબર પડશે? તો અહીંયા અને ધેટ પછી બે જગ્યાએ સરખું હોય તો સમજી લેવાનું આ સાદું છે. અહીંયા રોહન લખ્યું હોય, રોહનનું અહીંયા હી લખ્યું હોય તો સમજી લેવાનું આ સાદું છે. અહીંયા અને ધેટ પછી બે સરખું હોવું જોઈએ તો આ સાદું વાક્ય. હવે એકદમ ઇઝી છે. પહેલાં તો આની અંદર આપણે કેટલી વસ્તુ ઉમેરી હતી એટલી વસ્તુ આપણે દૂર કરી નાખશું. જો આ સો ઉમેર્યું હતું, પછી ધેટ ઉમેર્યું હતું, આઈ ઉમેર્યું હતું, અને કેન ઉમેર્યું હતું, આટલું આપણે કાઢી નાખવાનું છે. એકદમ ઇઝી છે. નિયમ શું છે? કે એડજેક્ટિવ ને અહીંયા સો આગળ સો મૂકવાનું, આ બાજુ દેટ મૂકવાનું. જો અહીંયા સો મૂકેલું છે, અહીંયા દેટ મૂકેલું છે, તો આનો નિયમ એવો છે, તમારે નિયમ લખવો હોય તો લખી શકો કે એડજેક્ટિવ પછી, એડજેક્ટિવ પછી ઇનફ ટુ મુકાય છે. સાદા વાક્યમાં એક જ નિયમ, ઇનફ ટુ મુકાય છે. સો આપણે જે ઉમેરતા એ કાઢી નાખવાનું. જોકે નિયમ લખવાની જરૂર જ નથી, આગલા જે નિયમો તમે શીખા છો એટલે ઓટોમેટિક આવડી જાય તમને. એક બે ત્રણ ચાર પાંચ એને ઊંધા બોલવાનો કહે તો પાંચ ચાર ત્રણ બે એક આવી રીતે આવડી જ જાય. એકથી પાંચ શીખા હોય તો એવી રીતે આ તમે
रिमूव करता सीखा हो तो यूज करता सीखी जाओ, तो आई एम टॉल પછી આની જગ્યાએ આપણે લખી નાખવાનું ઇનફ ટુ, ઇનફ ટુ ટચ ધ સન, એકદમ ઈઝી હે. હવે અહીંયા અને અહીંયા બે અલગ છે, તમે જો અહીંયા છે ધ સન, અહીંયા છે અસ, તો આ તમે નિર્જીવ કર્તા વાળું પણ કરી શકો અને ફોર વાળું પણ કરી શકો. તો નિર્જીવ કર્તાનું મેં વન વાળું એક મૂક્યું છે, તો આપણે અહીંયા ફોર વાળું વાક્ય બનાવશું અને આમાં જો એક ઈટ પણ ઉમેરેલું છે, તો આની એક પેટર્ન આપણે યાદ રાખવાની રહેશે. જો પેલા આપણે ઇનફ ટુ ની જગ્યાએ ઇનફ ફોર લખશું, પછી એક અહીં શબ્દ લખશું અને પછી ટુ લખશું પછી શબ્દ લખશું, એટલે આ પેટર્ન તમારા બુકની અંદર હાંસિયા ઉપર તમે લખી લેજો, કે જેથી કરીને ફોર વાળા વાક્યો આવે તો આપણને ભૂલ પડવાની શક્યતા નાની. હવે જેટલી વસ્તુ ઉમેરી એટલી જ આપણે પેલા કાઢી નાખશું, તો એ નીચે અંડરલાઈન કરી લઈ કે કેટલી વસ્તુ, એક અહીંયા થોડી ભૂલ છે ક્વેશ્ચન ની અંદર, અહીંયા વોઝ હોય તો અહીંયા કેન ન આવે, કુડ આવે, ચાલો એ આપણે સુધારી નાખીએ. હલો ઓકે, તો ચાલો જોઈએ હવે. તો શું થાય અહીંયા, દસમ વોઝ બરાબર ઇઝી ઇનફ ફોર, જો મેં તમને શું કીધું ઇનફ ફોર લખવાનું પછી અહીં ખાલી જગ્યા, એટલે તમને યાદ હોય તો કર્મનું કર્તામાં રૂપાંતર થતું, તો અહીંયા વી લખ્યું છે તો વી નું શું થઈ જશે અહીંયા અસ, ચાલો અહીંયા અસ લખાઈ ગયો આપણે, હવે શું લખવાનું ટુ, તો અહીંયા લખ્યું ટુ, પછી પાછી ખાલી જગ્યા એટલે અહીંયા લખી નાખશું સોલ્વ અને છેલ્લે ઇટ નીકળી જશે, એકદમ ઇઝી છે. ચાલો હવે અહીંયા જોઈ લઈએ આપણે લાસ્ટ સેન્ટેન્સ. તો લાસ્ટ સેન્ટેન્સ ની અંદર કઈ વસ્તુ નીકળી જશે, તો કે સો ધેટ વન કેન અને છેલ્લે જો ઈટ આપ્યું નથી, બરાબર છે. તો આ નિર્જીવ કર્તાળું છે, વન છે, એટલે તો આ પણ એકદમ ઈઝી છે, પેલું આવડે એટલે ઓટોમેટિક આપણે ધ લેસન વોઝ ઈઝી enough to read within a okay. ચલો તો એક બે ત્રણ ત્રણ વાક્યો આપણે અહીંયા આપણી રીતે અહીંયા બનાવ્યા, હજી પણ આપણે આના થોડા વધારે વાક્યો આપણે જોઈએ. સી સિંગ્સ પેલું વાક્ય, સી સિંગ્સ, ચાલો ચાર નંબર નું વાક્ય, સી સિંગ્સ સો વેલ ધેટ સી વિલ ગેટ અ પ્રાઇઝ, સી વિલ ગેટ અ પ્રાઇઝ, ઓકે. એના પછીનું વાક્ય હે, ધ રોડ ટુ રામસાગર, ધ રોડ ટુ રામસાગર ઇઝ સો શોર્ટ ધેટ વી કેન રીચ ધેર, વી કેન રીચ ધેર ઇન એન અવર, ઇન એન અવર, વાક્ય થોડુંક મોટું છે, બરાબર છે. છઠ્ઠું વાક્ય આપણે જોઈ લઈએ, દર્શન ઇઝ સો ઓબિડિયન્ટ ધેટ He can
वर्क सिंसियरली। ओके आपके पास ये बचा ત્રણ વાક્યો છે, ચાલો ત્રણે ત્રણ વાક્યોના આપણે જવાબ જોઈએ। તો સી સિંગ સો વેલ ધેટ, હવે પહેલો અને છેલ્લો શબ્દ અહીંયા જોવાનો, તો બે એક જ છે તો સાદુ વાક્ય થયું, નીકળી શું જશે અહીંયા સો અને આટલું આપણે કાઢી નાખીએ। તો સી સિંગ્સ વેલ ઇનફ ટુ ગેટ એ પ્રાઇઝ। હવે અહીંયા એક તમને નવી વસ્તુ હું તમને કહી દઉં કે અહીંયા જુઓ આપણે કેન કા કૂડ લખવાનું હોય તો અહીંયા આ લોકો વિલ લખ્યું છે, એટલે ટૂંકમાં મોડેલ ઓક્ઝિલરી તરીકે એને કેનની જગ્યાએ વિલ લખ્યું છે, તો આવી રીતે ક્યારેક એ લોકો યુઝ કરી શકે, બરાબર છે। તો આપણે કેન લખતા આ લોકો અહીંયા વિલ લખ્યું છે, ક્વેશ્ચન આપ્યું લખતા કંઈ એને કહી ન શકી, બરાબર છે। તો આપણે વિલ કાઢી નાખવાનું, કેન કાઢ્યો એમ વિલ કાઢી નાખવાનું, પણ આવું ક્યારેક જ લખ્યું હોય મોસ્ટ ઓફ તો કેન જ આપેલું હશે। પાયે લખ્યું રોડ ટુ રામસાગર ને અહીંયા લખ્યું છે વી, તો આપણી ઓલી જે પેટર્ન હતી શું હતું, તો કે પેલા ઇનફ ફોર લખવાનું, પછી ખાલી જગ્યા અને પછી ટુ લખવાનું, પછી પાછી ખાલી જગ્યા। તો પેલા નીકળી કેટલું જશે, આ સો નીકળી જશે, અહીંયા ધેટ આટલું નીકળી જશે, અને વીનું આપણે શું કરી નાખશું, અસ કરી નાખશું, બરાબર છે। તો રોડ ટુ રામસાગર ઇઝ શોર્ટ, બરાબર, પછી શું લખશું આપણે ઇનફ ફોર, ઇનફ ફોર, પછી જો શું છે ખાલી જગ્યા એટલે અસનું ઘર નાખશું, વીનું ઘર નાખશું અસ, પછી આપણે લખી ટુ, બરાબર, પછી જેટલું વધ્યું એ આપણે લખી, તો રીચ ધેર ઇન એન આવર। અને લાસ્ટ સેન્ટેન્સ આપણે જોઈ લઈએ, તો એમાં તમે જોઈ શકો અહીંયા દર્શન છે ને અહીંયા હી છે, બરાબર છે, એટલે બે સેમ જ થયું, એટલે એક હાવ સાદું વાક્ય છે, બરાબર। દર્શન ઇઝ ઓબિડિયન્ટ ઇનફ ટુ વર્ક સિન્સિયરલી। ઓકે, તો અહીંયા આપણે આ ટોપિક પૂરો કરીએ છીએ, ઇનફ ટુ એટલા માટે ઝડપથી ચાલ્યો કારણ કે યુઝ ટુ અને રિમૂવ ટુ અને યુઝ ટુ આપણે અગાઉ શીખી ગયા, એટલે શીખવામાં એકદમ ઇઝી પડે। તો મિત્રો હવે પછી આ ઇંગ્લિશની અંદર આપણે ગ્રામર ઘણું બધું છે, બરાબર છે, તો હવે પછીના ટોપિકની અંદર આપણે બીજા એક નવા ટોપિક સાથે આપણે હવે પછીના લેક્ચરની અંદર મળશું, પણ સાથે એ કહેવાનું કે આપણે જેટલા બી ટોપિક ચાલ્યા છે એની ઉપરથી અથવા એના રૂલ્સ ને એવું બધું તમારે વાંચતું રહેવું, કે જેથી કરીને આગળના ટોપિક આવે તો આ ટોપિકની અંદર ભૂલાઈ જવાની શક્યતાઓ ન રહે, બરાબર છે। તો થેન્ક યુ વેરી મચ, અને હવે પછીના લેક્ચરની અંદર આપણે એક નવા ટોપિક સાથે મળશું।